સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ હવે લોકસભા ચૂંટણીના ભટકારા સંભળાવા લાગ્યા છે. સત્તા પક્ષ ભાજપ હોય કે વિપક્ષના કોંગ્રેસ અને આપ, બધા પક્ષો તૈયારીઓમાં ચોતરાઈ ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાને કારણે ગુજરાતની લોકસભા ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બને છે. અવનવા પ્રકારના પ્રચાર પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કેટલાક દિવસથી ચુનાવના લગે પ્રચાર કરવામાં આવી રહ્યું છે. તો સાથે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ એક અનોખા પ્રકારના પ્રચાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની અનોખી શૈલી જોવામાં મળી. બળદ ગાડાનો ઉપયોગ કરીને પ્રચાર કર્યો અને આકર્ષણનું કેન્દ્ર બન્યો. બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પાર્ટીના બનાસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પૌરાણિક સંસ્કૃતિ મુજબ ખેડૂતોના પ્રતીક તરીકે ઓળખાતા બળદ ગાડા પર સવાર થઈને સભાના સ્થળે પહોંચ્યા હતા. તો આપ જોઈ શકો છો કે કેવો અનોખો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ પાર્ટી તરફથી. કેમ કે બનાસકાંઠામાં એક એ પૌરાણિક સંસ્કૃતિ મુજબ ખેડૂતોના પ્રતીક માનવામાં આવે છે બળદને. એટલા માટે બળદની સવારે લઈને એ આ અનોખા પ્રકારના પ્રચાર ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ પોતાની જીત માટે જોરશોરથી પ્રયાસ કરી રહી છે. કારણ કે આ વખતે પાર્ટીએ બનાસકાંઠામાંથી બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમાં તેમના પ્રચારમાં રેલીઓ અને સભાઓ થઈ રહી છે અને વિવિધ રીતે પૌરાણિક સંસ્કૃતિ મુજબ ખેડૂતોના પ્રતિક ગણાતા બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બળદ ગાડામાં સવાર થઈને સભા સ્થળે પહોંચ્યા ત્યારે આ સ્થળ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી બાદ જ્યારે પણ રિઝલ્ટ આવશે તો બનાસકાંઠામાં ભાજપ હશે કે કોંગ્રેસ, એ તો રિઝલ્ટ જ બતાવશે.